હાલ પડી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. એવામાં રાજકોટમાં એક રિક્ષા ચાલક એવી સેવા કરી રહ્યા છે જેને જોઈને તમે પણ કહી ઉઠશો કે વાહ, શું વાત છે. રાજકોટમાં હાલ 44 ડિગ્રીથી પણ વધુ તાપમાન છે. એવામાં રસ્તા પર તમને કોઈ ઠંડુ પાણી આપે તો તમને કેવો અહેસાસ થાય? તમારી સ્ક્રીન પર તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તેનું નામ છે શૈલેષભાઈ મજેઠિયા. આ વ્યક્તિ રિક્ષા ચલાવે છે. ઉનાળામાં લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે રિક્ષામાં હરતું ફરતું પાણીનું પરબ લઈને ફરે છે. વર્ષો પહેલાં શૈલેષભાઈને શરીરમાં પાણીની ઘટ થઈ જેના લીધે હોસ્પિટલમાં તેમને દાખલ કરવા પડ્યા. બસ ત્યારથી શૈલેષભાઈએ નક્કી કર્યું, મારા શરીરમાં તો ઠીક, બીજા કોઈના શરીરમાં પણ હું પાણીની ઘટ નહીં થવા દઉં. છેલ્લા 7 વર્ષથી શૈલેષભાઈ આ રીતે હરતું ફરતું પાણીના પરબની સેવા આપી રહ્યા છે. ઓટો રિક્ષા ચલાવું છું 15-17 વર્ષથી, બરાબર છે. અને અમે જાતે લુવાણ, અને અમારા ઈષ્ટદેવ જલારામ બાપા છે ને, એ ગામને જમાડે છે. અમારી એવી અપેક્ષા છે કે અમે ગામને પાણી પાઈ છીએ, અને જો હજી સારા દિવસ આપી આવશે તો અમે જમાડવાની અપેક્ષા રાખીશું. કે મને ઘણા ટાઈમ પહેલાં શરીરમાં તકલીફ હતી તો મને અનુભવ થઈ ગયો કે પાણીના હિસાબે તકલીફ થઈ હતી, એ હિસાબે મેં આ પાણીની સેવા ચાલુ કરી દીધી છેલ્લા 7 વર્ષ. હું સવારે 11 વાગે નીકળું છું, સાંજે 7 વાગે લખી દઉં. જે કાંઈ પણ પાણીનો ખર્ચો થાય એનો બધો ખર્ચો મારા પોતાનો જ હોય છે, અને મારા પર્સનલ ખર્ચે હું આ બધી સેવા કરું છું. સારામાં સારો છે. ઘણા એમ કીધે કે હાલ્યો આ પૈસા પાણીના, તો અમે એમ ના પાડી દઉં છું.